ચેનલ આપનું સ્વાગત કરે છે. હું કવિતા પટેલ. ફિનોલ અને એસિટોન જંગી પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટમાં રોકાણ કરી દેશના વિકાસનું પ્લેટફોર્મ રચતી દીપક નાઇટ્રાઇટ. દેશને આયાત ખર્ચમાં 400 મિલિયન $400 મિલિયનની બચત થશે. દીપક નાઇટ્રાઇટે તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની દીપક ફિનોલિક્સ તથા ફિનોલ અને એસિટોનના ક્ષેત્રે સરેરાશ 80% વપરાશ અને 100% ક્ષમતાના સર્વોચ્ચ ક્ષમતા વપરાશ સુધી પહોંચીને નાણાકીય વર્ષ 2019ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે અને એ દ્વારા 927 કરોડના યોગદાનથી એકંદરે 2715 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે. આ મેગા પ્રોજેક્ટ હાલમાં અસ્તિત્વ ધરાવતા તમામ એકમોની તુલનામાં 8 ગણો મોટો છે. ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા પ્રયાસને અનુસરીને આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે અને વાર્ષિક 2 લાખ મેટ્રિક ટન ફિનોલ અને વાર્ષિક 1,20,000 મેટ્રિક ટન જેટલી પેદાશ એસિટોન ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત સ્થાનિક વપરાશ માટે 2,60,000 મેટ્રિક ટન ક્યુમેનનું પણ ઉત્પાદન કરવાની આ પ્રોજેક્ટની ક્ષમતા છે. ₹1,400 કરોડના મૂડીરોકાણથી સ્થપાયેલો આ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે અને છેલ્લા 3 માસથી કાર્યરત છે. માત્ર આ બિઝનેસ વડે જ 1,000 કરોડનું ટર્નઓવર હાંસલ થયું છે. મહત્વની બાબત એ છે કે ફિનોલ વડે થતા આયાત અવેજીકરણથી દેશને આયાત ખર્ચમાં $400 મિલિયન $400 મિલિયનની બચત થશે. ફિનોલની સિદ્ધિ અંગે વાત કરતા દીપક નાઇટ્રાઇટ અને ફિનોલિક્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર દીપક મહેતા જણાવે છે કે અમારા ફિનોલ અને એસિટોન તથા આકાર લઈ રહેલા ડિવેટિસ પ્રોજેક્ટ દેશને રાસાયણિક ક્ષેત્રે સુરક્ષા પૂરી પાડવાના તથા આયાત અવેજીકરણ તરફના પગલાં છે. સંપૂર્ણ ક્ષમતાને અને લાંબા ગાળે અમે અપેક્ષા રાખીએ છીએ કે દીપક ફિનોલિક્સ દેશને $400 મિલિયન $400 મિલિયન જેટલા મૂલ્યની આયાત ખર્ચની બચત કરી શકશે. ઘણા નાના અને મધ્યમ કદના એકમોને ફિનોલ અને એસિટોનની સ્થાનિક ઉપલબ્ધિને કારણે લાભ થશે. આગામી વર્ષમાં આ પ્લાન્ટને કારણે દીપક ગ્રુપની આવક હરણફાળ ભરશે. DPLનું વધારાનું ત્રિમાસિક ટર્નઓવર 1,000 કરોડનો આંકડો વટાવી દેશે અને માત્ર તે શરૂઆત જ હશે. અગાઉ ભારતમાં ફિનોલની ઉપલબ્ધિ માંગના માત્ર 22% જેટલી જ હતી. અમારો પ્લાન્ટ કાર્યરત થતાં તે 80% સુધી પહોંચી છે. દેશમાં ફિનોલ તથા એસિટોનનું બજાર 8-10% દરે વધવાની ધારણા છે અને તેના વપરાશ લેમિનેટ્સ, પ્લાયવુડ, ઓટો, ફાઉન્ડ્રી, ફાર્મસી, એગ્રીકલ્ચર, રબર કેમિકલ્સ, પ્લાન્ટ્સ અને રેસિન્સને અનેક ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે. KBR અને હનીવેલ UOPની અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા IoTથી સજ્જ ગુજરાત રાજ્યના દહેજમાં આવેલા આ સૌથી મોટા પ્રોજેક્ટ આ અદ્યતન પ્રોજેક્ટથી ભારતની 2/3 જેટલી જરૂરિયાત પૂર્ણ થશે અને આ પ્રોજેક્ટ સૌથી ઓછો થર્મલ પાવર વ્યાપ ધરાવે છે તથા 12.6 મિલિયનથી વધુ સલામત માનવ કલાકોનો વિક્રમ ધરાવે છે. આ પ્લાન્ટ અદ્યતન ટેકનોલોજી ધરાવે છે અને તેમાં ઊર્જા ક્ષમતા તથા પરિવહન સલામતી અને ઇમરજન્સી રિસ્પોન્સ પ્રોગ્રામનો એડવાન્સ લોજિસ્ટિક મેનેજમેન્ટ હેઠળ સમાવેશ કરાયો છે. Has been growing. Deepak Nitrite has created another subsidiary called Deepak Phenolics, and together last year Deepak Nitrite and Deepak Phenolics together contributed about 2700 crores turnover. It is also the new phenol plant that we have set up will save close to $400 million of imports of phenol and acetone, which will be stopped because of Deepak's capacity. This is India's single largest phenol and acetone plant, which is 8 times larger than any of the other Indian phenol and acetone plants. We do see that with the availability of phenol and acetone, it would only add to strengthening the infrastructure needs of the country, because these products are used to build up infrastructure, be it in the plywood industry, be it in the
laminate sector or be it in the pharmaceutical sector. I was just mentioning about Deepak Foundation, that besides doing the CSR work that is now mandatory, as a foundation, as a company, Deepak Nitrite puts in about 3 crores of its profits for CSR. But as Deepak Foundation, we are spending more than 50 crores of rupees into CSR activities, largely into Gujarat, but also into states like Maharashtra, Orissa, Jharkhand, Bihar, and Telangana.